અરે બાપુ બાપુ જય માતાજી. હા ક્યારનો તમારી વાટ જોઉં છું. હા રાહ જોઈ જોઈને થાકી ગયો તો. હા તમે આવો તો આપણે કહુંબો પીએ ને. હા એલા મારી હારે કહુંબો કર્યા વગર તારી આંખ ઉઘડે જ નહીં. હાલ હાલ હવે હાલ. હા તો ના દુઘડે ને. હા એને તો ભાઈ બન કહેવાય. હા બેહો બેહો. બસ બસ હવે ગોલકી નો થમા ને કહુંબો કાઢ. કેમ નહીં લ્યો તારે. એટલે આ કહુંબો છે? અરે આ તો ખાખી બીડી છે. આપણા માટે આ કહુંબો જ કહેવાય. લ્યો ને. અરે જગવો જગવો. બહુ કર્યો તે. બાકી કહુંબા કરતા કમ નથી હો. કેમ પણ જામું હો. શું જામે? આમાં એલા તે કે ગાંજો બાંધો નથી નાખો ને. એલા એ જગલા હું છે? હું દડે આવ્યો? અરે બાપુ કહુંબો પછી પીજો. અરે પણ હું છું જડબામાંથી પાંચ ને. ઓલા મોહન કાકા તમને ગામને પાદર બોલાવે છે. સભા ભરાણી છે તો. લા ક્યાં તું આ રંગમાં ભંગ પાડવા આવ્યો આવા હમાસર લઈને? અરે આ મારો ભાઈ તો છે ને રોજે સભા ગોઠવતો હોય. હવે એવી વળી હું સભા ગોઠવવાની જરૂર હતી? હા હવે એ બધું મને કાઈ ખબર નથી. મોહન ભાઈ તો મને મોકલ્યો એટલે તમને બોલાવવા આવ્યો. હાલો ત્યારે જલ્દી. હાલો બાપુ હાલો. આ બધું પાછું થતું રહે આપણે અત્યારે જઈએ. હાલ હાલ હવે તું કેસો તો જઈ આવીએ. બીજું હું હાલ હાલ તું અમે આવીએ છીએ. રિયલ ગાડીના ધુવાડા જેમ ધુવાડા કાઢો તમે તો. હાલ ત્યારે જઈ આવીએ. હાલ બાપુ ઓલા રાતમાં કરશને એના ઢોર મારી ખેતરમાં મૂક્યા છે અને મારું આખું વરસ બગાડ્યું. તને ન્યાય મળશે. જો એને તારા કપાસ ની અંદર એની ગાય મૂકી એની વેહું મૂકીને તારો ઉભો કપાસ સાર્યો છે તો તને 100% ન્યાય મળશે. સાચું હશે તો બરોબર ને? બાપુ મને ખબર હતી કે તમારી પાસે ન્યાય મળશે એટલે હું તમારી પાસે આવ્યો. બરોબર છે. આ મોહનભાઈ મારા ભાઈ ઠેકાણે છે અને તો આપ સૌ જાણો છો કે મારા બાપુને હારે રહી અને ન્યાય કરતા. અને આજે પણ મોહનભાઈ નું વેણ એટલે લોઢામાં લીટો. તો આજે મોહનભાઈ જે કહેશે તે આપણને સૌને મંજૂર રહેશે. બોલો મોહનભાઈ તમારું શું કેવું છે? હા ધર્મેન્દ્રસિંહ ભલે જતા રહ્યા પણ આ ગઢભોર ની અંદર એનો ન્યાય હજી જીવે છે. ગોબર હા કરશન ની બેહું ભલે તારું ખેતર સરી ગયા પણ તારી નુકસાની નો પાય પાય નો એક એક રૂપિયો પણ કરશન ને સુકવવો પડશે. અરે ગરીબ ને ન્યાય આપો ને હિસ તો અમારું કામ છે અને અમારો ધર્મ. હા ધર્મેન્દ્રસિંહ બાપુ ભલે જતા રહ્યા પણ આ ગઢપુર ની અંદર એનો ન્યાય હજી જીવે છે. એ હંમેશા એવું જ ઈચ્છતા હતા કે ગઢપુર ની અંદર કોઈ ગરીબ માણસ ની આતડી ન કકળવી જોઈએ. એટલે હંમેશા ગઢપુર ની અંદર ન્યાય જ થાય એ પછી હામે ગમે કેમ ન હોય. બરાબર ને? બરાબર બરાબર. તો મારો આ ફેસલો છે કે કરશન પાસેથી એક એક રૂપિયાની પાય લઈ અને આ ગોબરનું વળતર આપવું. આ વિશે તમારું શું કહેવું છે? બરોબર છે મોહનભાઈ તમારી વાત એકદમ સત્ય છે. ગોબર તને મંજૂર છે ને ભાઈ? હા મંજૂર છે. બરાબર.
ચાર ભાઈ મળી જાય તો મજા આવી જાય. હા તારે તો એ જોતું હોય ને બીજું હું જોઉં. હા લે જગલા. હા ઓલી ભગરી ભેયા કોની છે? અરે એ રાધા ડોહીની છે. જીવ કરતા જાજી રાખે. હા હા એ તો દેખાય જ છે. હા ઓસામાં ઓસા 30,000 રૂપિયાની એસી હોય ના આવે. 10,000 આના જાજા આવે. 40,000 રૂપિયા આવે. એનથી 1 રૂપિયો ઓછો ન આવે. જગલા. હા તો પછી સાંભળ ને, રાધા દોશીની ધાર પાડવી છે? અરે ના ના, ગામનો કોઈ પાડી જશે તો આખા ગામમાં આપણી ફજેતી થાય. ગાંડા, તને ખબર ને આ બાજુના ગામમાં ડાયરો છે, અહંદાય ન્યા જોવા ગયા છે અને આજ મોકો છે. આનાથી હારો મોકો આપણને નહીં મળે. ભગરી બે તો જો તો ધર્મમાં કામમાં ઢીલ છે ની, કરી નાખો કંકુના. એમ તમે તમારી દીકરી કરતા તો આ ભગરી ભાઈ ને વધારે પ્રેમ કરો છો. હા તે મને મારી ભગરી બહુ વાલી છે અને એ છે ને મારી દીકરી સમાન જ છે. મારા જીવથી વધારે વાલી છે. હા દીકરી ઈજો. હા પાડે છે. ઈ ઓસી નથી નખરા કરવામાં. હવે તો છે ને મને બળતરા થાય છે કે છે ને આ ભગરી બેયના પ્રેમમાં તમે આ તમારી દીકરીને ન ભૂલી જાઓ. ના ના હા પણ છે ને મારી આ ભગરીને નજર ના લગાડ. જા જા જઈને ઘરના કામ કર. મારી ભગરી જો કેવું સરસ મજાનું નિરણ ખાય છે. ખા ખા હો હું બેઠી બેઠી તને જો. જાને હવે જાતી હોય તો ઘરના કામ કર ને. હા મને તો કોઈ દેમ હાચવી જ નહીં. ખરી ભેસને ચબિયા કરે. આ તારાથી પડતરા કરે છે. ખા હો શાંતિથી ખાજે. હેડ પટેલ ના ખેતર થી આ કડપ મંગાવ્યું છે. મારી ભગરી ખા ખા. હજુ પાણી લઈને આવશું. જલ્દી કર. આ ડોઈ હૂતી છે ને ત્યાં તું આ બહેને છોડીને જલ્દી નીકળ અહીંથી. હાલ સગલા ઝાટ કાઢ ને. તારી બહેન ના નામનું નાય નાખજે. હું કીધું અને સાંભળી લેજે. આ ગામમાં કોઈને વાત કરી છે ને તો જીવતી મરી નથી. મંગલા મંગલા મારી ભગરીને ના લઈ જા. મારો જીવ છે. હું મારી જાય ના વગર મારી ભગરી. બા હું શું તમને હમ કેમ રાડ્યું નાખો છો? અરે હેલો મંગળ અને જગલો આ આપણી ભગરીને ઉપાડીને લઈ ગયા. લઈ ગયા ચોરી કરીને લઈ ગયા. હે જગલા
અરે મંગળા, આ તે હું કર્યું? ઓલી રાધા ડોઈની હારવાર મારું નામ લઈ લીધું છે. તો એમાં આટલો ડરે છે હું તું? હે, અરે કાલી વિક્રમસિંહની દિલ્હીમાં જાહે અને ત્યાં પૂછશે અને તે તો મારું નામ દઈ દીધું છે તો મારું નામ હારે આવશે. એમાં આટલી ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી, સમજી લે. આજે થવાનું તું એ થઈ ગયું. અરે ડોહી જાગી ગઈ તો કરવાનું હું? અને મેં એને બરાબર ધમકાવી છે, તું જરાય ચિંતા કરમાં. કાલ સવારનું કાલ જોયું જાહે. હા, આમે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વિક્રમસિંહ તો તારા ભાઈબંધ, બધું સંભાળી લેહે. હા હા, હું એમને કહુંબો પાય ને એટલે બસ, એ મારી કોરસ બોલશે. તું એ બધી ચિંતા છોડ ને, જલ્દી આ ભગરીને કંઈક હંતાડ, આની કંઈક વ્યવસ્થા કર જા જલ્દી. હા, કોક આવી જાહે ને એ ડોહી આને લઈને આવશે ને તો તકલીફમાં મુકાઈ જાઉં. આને જલ્દી હંતાડ. એલા મંગળ, આ જગલાને તારી હારો ના રાખશો કઈ દેશો કે? તને બાપુ આશીર્વાદ આપું. લ્યો. જય માતાજી બાપુ. અરે જય માતાજી રાધા કાકી. આ હવાર હવાર માં મારી ડેલી કા ભૂલા પડ્યા? ગજબ થઈ ગયું બાપુ, ગજબ થઈ ગયું. અરે પણ હું થયું કાકી? કઈ ફોડ પાડીને બોલો ને. અરે ગઈકાલ રાત્રે મારી ભે ભોગરી ભે ચોરી ગયા. કોની હિંમત થઈ કે ધર્મેન્દ્રસિંહના ગઢપુરમાં ધાર પાડે? પર ગામનાની તો હિંમત જ ક્યાં છે બાપુ કે આપણા ગામમાં ધાર પાડે. અરે રાધા કાકી, તમને કોઈ ગામના માણસ ઉપર વહેમ છે તો પછી આમ કુંડાળા કાઢ્યા વગર ચિંતે હિતુ કયો ને? હા બાપુ, હા ગઈકાલ રાત્રે મિયા મંગળને મારી નરી આંખે જોયો હતો, મારા કિલેથી મારી ભગરી બેને છોડી અને ચોરી ગયો છે. એ ડોસી, હા તારી તો ગામમાં આબરૂ નહીં હોય પણ અમારી આબરૂ હોય ને કાઢે તું? એ આબરૂ વાળીનો થામા આજે જોયું છે ને ઈસ કહું છું. અરે રાધા કાકી, આ કેવી વાત કરો છો તમે? અરે ગઈ કાલે બાજુના ગામમાં ડાયરો હતો તો આ મંગળને આ જગલો એ બે આખી રાત મારી આરે હતા. હવારે અમે ઠેઠ ઘરે આવ્યા તો એમાં તમારી ભેંસ કોણ છોડી ગયો છે? આ તમારી ભગરી ભે રાતે ખીલો ક્યાં આવીને ક્યાંક ગામમાં રખડતી હશે. પેલા ગામમાં તમે ગોતાવો, ગામમાં ક્યાંક જોવો ને પછી તમે અહીંયા આવો. આમ ગમે તેમ ગમે એની ઉપર આરોપ નો નખાય કાકી. જાઓ જાઓ. રાધા ડોસી ની વાત સાચી છે? મારો વાલીડો, સમજો ગભરાશો માં આવો બે. વિક્રમસિંહ હારે છે તું તારે તારો વાળ એવા કોટો થાવો દો. તમે હોવ પછી મૂંઝાવાનું હાનું? હા, અને મને ખબર પડી ગઈ તમારા જવાબ ઉપર કે તમે સમજી ગયા લાગો છો. હાલો ત્યારે મૂંઝાશોમાં જાઓ, મજા કરો. જય માતાજી. જય માતાજી. આ જગલા અને મંગળને બચાવીને તમે હારું નથી કરી રહ્યા? અરે એ બે મારા ખાસ માણસ છે. અરે મારી અડધી રાતનો હોકારો હશે, હવે બચાવવા તો પડે ને. લો, આ ખોટા કામમાં સાથ આપો એ ક્યાંનો ન્યાય? એ તમને હટાણે નહીં સમજાય. પણ આ આપણા ઘરની ખાનદાની ઉપર સવાલ આવીને ઉભો રહેશે. પેઢીઓથી જે ન્યાય સાથે આપણા ઘરનું નામ જોડાયેલું છે ને એને કાળી તીલી લાગી જાય. હવે એ બધી પંચાયત કરવાની તારે કાંઈ જરૂર નથી અને આ પુરુષોની વાતમાં તારે નહીં પડવાનું. બા,
શું થયું? કઈ ભાડ મળી કે નહીં? ના, ઓલા ઓલા ત્રણેય જણા હંપી ગયા છે. મંગળ, સગલો, ચોલો મુખી એ તો તાણી તાણી ને એ લોકો હાસાશે એમ સાબિત કરે છે. બા, તો આપણે હવે શું કરશું? મને એ જ ના સમજાતું કે હું કરશું અને કેમ કેમ આ લોકોને હું સમજાવીશ. અરે હા, પેલો મંગળો મારી ભગરીને ઉપાડી ગયો છે, સોરી કરી ગયો છે, પણ આ ગામના ઉતાર જેવા મંગળને મારી ભગરીને લઈને ક્યાં ગયો હશે? ક્યાં ગયો હશે? બા, તમે રોવો માં. પણ નહીં, હું મારી ભગરીને ગમે હદ સુધી જઈને પાછી લાવીશ. ઓલા મંગળને એની ઓકાત બતાવીશ. બા, ક્યાં જાવ છો તમે? પંચાયત બોલાવવા. એ ત્રણેય જણાને એ લોકોના પાપ ને એ લોકોના મોઢા ઉઘાડા પાડવા જઉં છું. હું જઉં છું. પણ બા, મારી વાત તો સાંભળો. ન્યા જવાનો કાંઈ ફાયદો નથી. ઈ ત્રણેય ભેગા મળીને આપણું કાંઈ નહીં હાલવા દે. બેટા, એવું આપણું માનવું છે કે કાંઈ નહીં હાલવા દે, પણ મારી ભગરીને ન્યાય અપાવવા માટે તો હું ગમે હદ સુધી જઈ શકું એમ છું. અને આજે તો હું એ લોકોની ઓકાત બતાવીને રહી. હું જઉં છું. બા, હું આવું છું. બા, બોલો. રાધા કાકી, આમ કટાણે સભા બોલાવવાનું કારણ? કટાણે બોલાવી પડી, તમને ખબર છે? હા, ગઈકાલ રાત્રે મારી ભગરી ભેંસને હા મંગળ એના ખીટીએથી સોડી અને લઈ ગયો. મારી ભેંસની એને ચોરી કરી છે. અરે ભાઈ, આ ડોસી ગોટું બોલે છે. અરે હું ને બાપુ કાલ પૂજો ડાયરામાં હતા આખી રાત. આ હું ક્યારે ભે ચોરવા ગયો હોય? તો સાનો મનો બેસ, પેલા રાધા કાકીની વાત પૂરી કરી લેવાની. મોહનભાઈ, હું ગઈકાલે રાત્રે મારા ફળિયામાં સૂતી હતી ખાટલો ઢાળીને, ત્યારે મેં જોયું કે અડધી રાત્રે મારા ફળિયાની અંદર આ બંને ઉજાણા, જગો અને મંગળ, એ બંને ઉજાણા આવી ને મારી ભગરી ભેંસને એના ખીટેથી સોડી અને ચોરીને લઈ ગયા. હા, મેં મારી સગી આંખે જોયું છે. મંગળ, આ રાધા કાકી સાચું બોલે છે? અરે ના મોટા ભાઈ, મેં તમને કહ્યું તો ખરા કે આ ડોસી ખોટું બોલે છે. અમે લોકો કાલે ડાયરામાં ગયા હતા. અરે જગલા, સાચું બોલને મોઢામાં મગ ભેદા છે કે? હા મોહનભાઈ, કાલે અમે ડાયરામાં હતા. એવું હોય તો વિક્રમ બાપુને પૂછી લો. હા બધા કાલે આખી રાત આવ્યા હતા ડાયરામાં. વિક્રમસિંહ, હા તમે આમ સૂત્રો ને ઈનો આ લેવો. હા વાત છે ને, આ ધર્મેન્દ્રસિંહ બાપુ સુધી વહી જાય એના નામને કલંક લાગે હો. હવે એમાં બોલવાનું શું હોય? આ મંગલે કીધું ને કાલે અમે ત્રણે ડાયરામાં હતા આખી રાત. બીજું શું હોય એમાં? વાત પૂરી. હા મારો ભાઈ તો કપાતર પાયકો છે, પણ તમારી પાસેથી એવી આશા નહોતી મને. હા ગઢપુર ધર્મેન્દ્રસિંહ બાપુનું છે, હા એના ન્યાયને કલંક લાગે ને એવું કામ તમે કરવા બેઠા છો. આ તમે હાથે કરીને આખી વાતને છોડીને ચીકણી કરો છો મોહનભાઈ. વિક્રમસિંહ, હું આટલા વર્ષથી ન્યાય કરું છું. હા મારી નજર ફરે ને ત્યાં મને ખબર પડી જાય કે કોણ હાસું છે અને કોણ ખોટું. એટલે તમે મને ઈ શીખવાડવાની કોશિશ ન કરતા. એટલે મોહનભાઈ, તમે કહેવા શું માંગો છો? હું ખોટું બોલું છું? રહેવા દો બાપુ, રહેવા દો. હવે લોકો આમ ઝઘડા નહીં કરો. હવે મારી ભગરી એનું નસીબ એને જ્યાં લઈ ગઈ હોય ત્યાં. મેં તો એના નામનું નાઈ જ નાખ્યું છે. દાદા કાકી, હા ગઢપુરના ઇતિહાસમાં ક્યારેય એવું નથી બન્યું કે કોઈ ગરીબની આંતડી કકડી હોય. હા જે ન્યાયનો ન્યાય થઈને જ રહેશે, પછી ભલે ધરતી કે આકાશ એક થઈ જાય. ના મોહનભાઈ,
હું નથી ઈચ્છતી કે મારા લીધે અંદર અંદર આપણા ગામમાં ડખા થાય, વિરોધ થાય, એકબીજા હારે ઝઘડા થાય. મારે નથી જોઈતો ન્યાય, મારે નથી જોઈતી મારી ભગરી બેન. એનું નસીબ એને જ્યાં લઈ ગયું હોય ને ત્યાં. હા, હું છે ને આ મારી ફરિયાદ ફાંસી ખેંચું છું. પણ બા, આ હું બોલો છો તમે? શું કરે, મારે નથી જોઈતો ન્યાય. મોહનભાઈ, મારા સસરા ધર્મેન્દ્રસિંહ તો ધર્મ રાજાનો અવતાર હતા. એમણે ક્યારેય ન્યાય કરવામાં પાછી પાડી નથી કરી. પણ આજે જો એમનો દીકરો એમનો વારસો ન સંભાળી શકતો હોય તો હું એમના દીકરાની વહુ તરીકે તમને કહું છું કે તમે ન્યાય કરવામાં ક્યાંય પાછી પાડી નહીં કરતા, અને આ ગરીબને ન્યાય મળવો જ જોઈએ. રહેવા દો સાવિત્રીબેન, આ ગઢપુર ગામ ઈ હવે ધરમસિંહ બાપુનું ગામ નથી. ઈ ધર્મેન્દ્ર બાપુ ગયા અને આ ગામનો સત ને સાચો ન્યાય ગયો. મારે નથી જોઈતો ન્યાય, મારે નથી જોઈતો ન્યાય. રાધાકાકી, હા ધર્મેન્દ્રસિંહનું ગઢપુર છે અને અહીંયા ન્યાય તો થઈને જ રહે. ઈ પછી મારી સામે મારો ભાઈ મંગળ કેમ ના હોય? અને આ પંચનો ન્યાય ઈ છે કે આ મંગળ એક મહિના સુધી તમારા ઘરનું વેતરું કરશે, તમારી ભગરી બહેનનું નિરણ ખાણ એના બધાની વ્યવસ્થા કરશે, અને આ મંગળ અને જગાને તમારી ભગરી બહેન ગમે ત્યાંથી ગોતીને હાજર કરવી પડશે. આજ આ બેની સજા છે. વિક્રમસિંહ, મને તમારી પાસે આવી આશા નહોતી. અરે, તમે તો ધર્મેન્દ્રસિંહના કુળનો દીપક છો. ઈ એવા વ્યક્તિના કુળનો દીપક, એને ન્યાય માટે કેટલું જતું કર્યું, અને તમે એક બગરી બે હાટું થઈને તમારા કુળ ઉપર કલંક લગાડ્યું. ફટ છે વિક્રમસિંહ, તમને ખાસ તમને મારો ભાઈબંધ કહેતા પણ શરમ આવે છે. અને મંગળ સાંભળી લે, આ રાધા કાકીની બગરી બે ગમ્યાથી ગોતીને તમે બે હાજર કરજો, નહીતર આનાથી પણ વધારે મોટી સજા મળશે. આજ મારો ન્યાય છે અને આજ મારો ફેસલો. ધન્ય છે મોહનભાઈ, તમે આજે ધર્મેન્દ્રસિંહ બાપુની અને એમના વચનની લાજ રાખી એક ગરીબને ન્યાય આપ્યો.